આપણે તો બે આંખે બે વસ્તુ જોનારા. હવે એ માણસ કેવો કહેવાય કે બે આંખે બે વસ્તુ જુએ? બે આંખે એક જ વસ્તુ દેખાય ને તે દેખનારો કહેવાય, બાકી તો ભટકનારો કહેવાય. તમે જોઈ જુઓ, બે આંખે બે વસ્તુ દેખાય તો આંખનો દોષ કહેવાય કે નહીં? એવી રીતે પુષ્ટિ સંપ્રદાયની અંદર અત્યાર સુધી ખૂબ આપણે આંખોના દોષ કરી લીધા છે. આ ગોપીનાથ પ્રભુ જેને આજ્ઞા કરે છે કે આપણે વિરહીજનો છીએ, તમારે હૃદયની અંદર જ્યારે સેવા કરો ત્યારે વિરહની ભાવના રાખવાની છે. વિપ્રયોગની અંદર આ સંયોગ છે, કારણ કે વિપ્રયોગની અંદર કાલ તો વિતાવવો જ પડે. એ વખતે ભગવત સ્વરૂપ સ્થાપિત કરીને એની સેવાની અંદર મન પરોવીને, પહેલામાં જે કહ્યું હતું સાધનમાં, એ સેવા સાધનાત્મિકા હતી અને ફલાત્મિકા બનાવવાની છે. ફલંબા સાધનમ યત્ર પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે, તો એ ફલરૂપ ભાવના શ્રી ગોપીનાથજી અહીં પ્રગટ કરી છે. ભાવાત્મ વિપ્રયોગેપી ન સ્થાતું શક્યતે યતઃ, ભાવાત્મ વિપ્રયોગની અંદર પણ આપણે સ્થાપિત કરી શકતા નથી. અતઃ સ્વદ હૃદગતૈ ભાવૈ ભૂષયેત્તમ મનોમયમ, તો એ સ્વરૂપને પોતાના હૃદયના ભાવોથી વિભૂષિત કરવાના છે, ભાવ ભાવનાથી વિભૂષિત કરવાના છે. જે સુરદાસજીએ ગાયું હતું, ભજ સખી ભાવ ભાવિક દેવ, જે યશોદોત્સંગ લાલિત આપણે ભાવિત કરી રહ્યા છીએ, યશોદાજીની ભાવનામાં પ્રગટ થયેલા એ જ ભાવના ગોપીજનોએ પોતાના હૃદયની અંદર કેળવી, એ જ ભાવના આપણે પણ કેળવવાની છે. જાનીત પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ, અને એમાં ભક્તિ આપણી ક્યારે વસશે? એ વિપ્રયોગાત્મક મનોમય વિભૂષણ પણ ક્યારે પ્રભુને અંગીકાર કરાવશું? તો ગોપીનાથજી આજ્ઞા કરે છે, શબ્દાર્થયો નિત્ય તાવત ભક્તિ રાત્યંતિકી હરવ ઉદયતી વલ્લભેતી નામોચ્ચારણ માત્રતા. જેમ શબ્દાર્થનો નિત્ય સંબંધ છે, એવી રીતે આત્યંતિકી ભક્તિ પ્રભુ સાથે એકાત્મકતા કેળવે એવી જાગાડવી હોય તો શ્રી વલ્લભનું નામ લેવાથી જ એ જાગવાની છે. વલ્લભનું ધ્યાન તો પછી આપ્યું આપે, પરંતુ પહેલાં કહ્યું વલ્લભ વલ્લભ બોલો, શ્રી મહાપ્રભુજીની કૃપા થશે તો જ આ ભાવ ભાવાત્મક સ્વરૂપ તમારા હૃદયમાં પ્રગટ થશે. પછી આપે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, સ્વાર્થ પ્રકટ સેવાખ્ય માર્ગે શ્રી વલ્લભ પ્રભુ અંગીકૃત મે ભોજ્યમ સ્વાસ્થ્ય કુરુહુતાસન, હે ઉતાસન, આપ મારો અંગીકાર કરો અને હું જે કંઈ સમર્પણ કરું એને આપ અંગીકાર કરો. અને એના પછી સૌંદર્ય પદ્ય આવે છે આ 26 શ્લોકોની અંદર. એના પછી સૌંદર્ય પદ્ય આવે છે અને મહાપ્રભુજીનું તૃતીયાત્મક સ્વરૂપનું વર્ણન આવે છે. અત્યાર સુધી એમ માનતા હતા ને કે ગુસાઈજીનું છે, પરંતુ એ કોણે બનાવેલું છે? હવે યાદ રહેશે, સૌંદર્યમ નિજ રૂપકતમ પ્રકટિતમ સ્ત્રી ગુણ ભાવાત્મકમ પુંરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્ભવૌ રસમયઃ કૃષ્ણોહિયાત સાક્ષિકમ રૂપમ તત્ત્વયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ.
હવે આવું જે સ્વરૂપનું નિરૂપણ કરે એ મર્યાદા માર્ગી હોઈ શકે? શ્રી વલ્લભનું આ ધ્યાન લાખો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પોતાના હૃદયની અંદર રાખે છે. અને એની અંદર બધી ભાવના સેવા સાથે ભાવ ભાવના જોડી છે શ્રી ગોપીનાથજી. આ જ ભાવ ભાવનાનો વધારે વિકાસ શ્રી ગોકુલનાથજી અને શ્રી હરરાયજીએ કર્યો છે. એટલે તમે જોશો તો ગોપીનાથજીનો પ્રભાવ આખા સંપ્રદાય ઉપર છે, અને છતાં ઇટ ઇઝ ધ ફરગોટન ચેપ્ટર. એનું કારણ એક જ હોઈ શકે છે, કદાચ ગોપીનાથજી તો બહુજી બધું સાહિત્ય લઈને ત્યાંથી પધારી ગયા પાયસમમાં. એમનું નામ પાયસમમાં હતું. અપશ્યનો વંશ ન ચાલ્યો, જાત જાતની અફવાઓ ફેલાઈ, ગોપીનાથજીનું ગ્રંથ સાહિત્ય ચાલ્યું ગયું. પરિણામે આ બધી અફવાઓ પુષ્ટિ સંપ્રદાયમાં અત્યાર સુધી એટલી બધી જોર શોષથી ફેલાઈ કે એમને ઠાકોરજી પણ ગુસાઈજીએ પધરાવી આપ્યા. મદન મોહનજી ઠાકોરજી હતા, સોપી પધરાવી દઈએ બંગાળી કુ. હવે આ બધી વાર્તા સાહિત્ય કેટલું સંશોધન માગી લે છે તમે વિચાર કરો છો. ઘણી વાર મને સમજાતું નથી વાર્તા સાહિત્યમાં પણ કે 20 વર્ષ બધાના મા બાપ મરી જાય, એટલે એટલું બધું સંશોધન માગી લે છે આપણું વાર્તા સાહિત્ય. ગોપીનાથજીએ કેટલી સરસ ભાવના કરી છે. આપ થોડા હુંફાળા જળથી સ્નાન કરવાની ઈચ્છા રાખો છો નાથ, જેવી રીતે ગોપીજનોનો પ્રેમ હુંફાળો છે એવી રીતે આ જળ પણ તાતું તાતું છે, આપ સ્નાન કરો. એટલે એ ઉષ્મા કોની છે? પ્રેમની ઉષ્મા છે. કેટલા રસિક છે શ્રી ગોપીનાથજી. પછી આપ જયારે અંગવસ્ત્ર કરે છે ઠાકોરજીને, ત્યારે આપ વિનંતી કરે છે સ્વાર્ધતા નિવૃત્ત્યર્થમ પ્રોંચિતાંગ વિભોમમ દૂરીકરુષ્વ ગોપીશ કૃપયા લૌકિકાર્દ્રતામ. હે પ્રાણનાથ પ્રભુ, એ ગોપીજન વલ્લભ, આપને અંગવસ્ત્ર કરીને જલ બધું લૂછી રહ્યા છીએ, એવી રીતે અમારી અંદર જે લૌકિક વિનાશ હોય ને એ બધી આપ લૂછી નાખજો. શું ભાવના છે ગોપીનાથજીની. અને જ્યારે અત્તર સમર્પે, ઠાકોરજીને અત્તર સમર્પીએ ને આપે, ત્યારે એમણે ભાવના કરી છે કે આ પ્રિયાના સંગમાંથી જે સુગંધ આવી રહી છે તે આપને સમર્પી રહ્યો છું, અને એ આપ અંગીકાર કરો. અને જ્યારે આપ મહાપ્રસાદની ભાવના કરે છે કે હે નાથ, આપનું અધરામૃત આપી અમને સ્વરૂપનું રસદાન કરો. ક્યાંય તમને મર્યાદા માર્ગીએ દેખાય છે આમાં? અને ઠાકોરજી દર્પણમાં મુખારવિંદ દેખે, એ કયું દર્પણ છે? શ્રી ગોપીનાથજી શ્લોકમાં આજ્ઞા કરે છે, પ્રિયા નખાત્મક આદર્શે. સ્વામીજીના નખ એટલા બધા આમ આરપાર સુંદર છે કે એમાં મુખારવિંદ આમ જોઈ રહ્યા છો. પ્રિયા નખાત્મક આદર્શે વિલોક્ય વદનાંબુજમ વ્રજાદેશ પ્રમુદિતઃ કૃપયા મામ વિલોકયમ. આપ પ્રિયાના નખમાં આપનું મુખારવિંદ જોઈને પછી મારી સામે જુઓ, કેવા સુંદર સુંદર ભાવો છે.
મને તો આ 26 શ્લોક એટલા સુંદર લાગ્યા. અને આમ પણ ઠાકોરજીને જ્યારે આપણે દર્પણ દેખાડીએ પછી અમને તરત આરસી ધરીને જ દેતા, પછી આમ છાતીએ લગાડીએ છીએ કે એ સ્વરૂપ મારા હૃદયની અંદર બિરાજમાન થાવ. એટલે સેવા એ પધરાવો, સ્નાન કરાવો, ભોગ ધરો, આમ કરો આમ કરો, ક્રિયાત્મિકા નથી, પણ એની સાથે હૃદયસ્થ કેટલા બધા ભાવો જોડાયેલા છે.